केस नंबर 183 सॉरी 182 उदाहरण नंबर 22 ભાગીદારો આપવામાં આવેલા છે બે ભવ્ય અને શ્લો પ્રમાણ આપવામાં આવેલો છે 3:2 દાખલાની શરૂઆત પાકા સર્વેયરથી થશે અને એની પછી હવાલા ક્રમમાં જ દાખલો ગણાશે વાર્ષિક હિસાબમાં પહેલા શું આવતી 5 વિગત શરૂઆતનો સ્ટોક ખરીદી વેચાણ ઉપાય મૂડી હવાલા કાચો સર્વે આંડાવળો ક્રમ હતો અહીંયા ક્રમમાં જ આવશે એક પછી એક પહેલા બોલો શું આપેલી છે મૂડીની હંમેશા કઈ બાકી હોય મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ ભવ્યની મૂડી શ્લોકની મૂડી નવો ભાગીદાર આયુષ્ય ની મૂડી અત્યારે કોઈ આવશે એની પછી સામાન્યના મતને ભાગીદાર વચ્ચે શું કરાય ક્યાં લખાય મૂડી ખાતાની જમા બાજુ જૂના ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં 54,000 36,000 મૂડી ખાતાની ઉધાર બાજુ કેટલી વિગત વેચાય 4 જમા બાજુ 7 4 વિગત કઈ કઈ જૂની પાગડી નફા નુકસાન ખાતાની ઉધાર બાકી કેટલી વસ્તુ વેચાય કારીગર વળતર અનામત બોલો ને ભાગીદાર વચ્ચે શું કરાય પણ હવાલામાં જો ને આનો કોઈ દાવો આપેલો છે દાવો આપેલો હોય તો આમાંથી શું કરી દેવાય પણ કોઈ આપવામાં આવેલો છે વેચી દેવાય કારીગર વળતર અનામત 12,000 અને 8,000 દાખલાના કેટલાક પ્રાથમિક નિયમો લખાવેલા હતા એ પહેલા જોઈ લઈએ એની પહેલા રોકાણ અનામત વેચી દઈએ રોકાણ અનામત ને બોલ શું કરાય ભાગીદાર વચ્ચે રોકાણ અનામત કેટલી આપેલી છે 10,000 વેચી દેવાય રોકાણ અનામત 6,000 અને 4,000 દાખલામાં અગત્યની નોંધ કરીને લેક્ચરમાં મેં સમજાવેલું એમાં પહેલો નિયમ હતો દાખલો સ્ટાર્ટ કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું જો દાખલામાં નવું પ્રમાણ આપેલું હોય તો પહેલું કામ બીજું નવું પ્રમાણ ન આપે તો જૂનું પ્રમાણ એ નવી પાઘડી આપે તો નવા ભાગીદારના ભાગની પાઘડી શોધવી નવી પાઘડી આપે તો નવા ભાગીદારના ભાગની પાઘડી બીજી બે પાઘડી આવે જૂની પાઘડી નું શું કરાય અને નવા ભાગીદાર ની પાઘડી નવા ભાગીદાર ના ભાગ ની પાઘડી દાખલામાં જુઓ તો ક્યાંય નવું પ્રમાણ આપેલું છે છેલ્લો હવાલો 2:1 નવું પ્રમાણ આપે તો પહેલું કામ શું કરવાનું ત્યાગનું સૂત્ર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ પ્રમાણ લખવાની મારી પાસે જગ્યા છે ચલો પહેલો ભાગે બોલો કોણ છે ભવ્ય ભવ્યનું જૂનું પ્રમાણ 3:2 છે ને 3/5 માઇનસ 2/5 ભવ્યની પછી શ્લોક ત્યાગનું પ્રમાણ બરાબર ત્યાગનું પ્રમાણ કેટલું એવો નવું પ્રમાણ આપે એટલે પહેલું કામ ત્યાગનું પ્રમાણ શોધી લે આગળ ગણી ક્યાં હતા રોકાણ અનામત ને લેણદાર અને દેવી ઊંડી અત્યારે આપેલી ને એને જૂની કિંમત કહેવાય કઈ કિંમત કહેવાય બોર્ડ પર પાકા સર્વેયામાં કઈ લખાય નવી
બાજુમાં પાઘડી આપેલી છે, લખો કૌંસમાં, પાકા સરવૈયામાં જે પાઘડી આપે એને કહેવાય જૂની પાઘડી, લખો કૌંસમાં જૂની પાઘડી. બોલો આનું શું કરાય? કઈ બાજુ? ભૂરી ખાતાની જૂના બાજુ. પાઘડી ખાતે જૂના ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં 60,000 અને 40,000. એની પછી જમીન યંત્રો સ્ટોક દેવાદાર રોકાણ બધાને લખાય મિલકત. રોકડ સિલક આપી હોય તો રોકડ ખાતું, બેંક સિલક આપી હોય તો બેંક ખાતું, રોકડ ઓબ્લિક બેંક આપેલી હોય તો રોકડ ઓબ્લિક બેંક. મિલકત લેણા છે એટલે એની બાકી કહેવાય ઉધાર. મિલકત લેણા છે એટલે બાકી કઈ કહેવાય? ઉધાર. બાજુ પર લખવાનું બાકી આગળ રકમ. બાકી આગળ આવ્યાની કહેવાય શરૂઆતની રોકડ. શું કહેવાય? અહીંયા આપણે લખીશું બાકી આગળ લઈ ગયા, એને કહેવાય આકારની રોકડ. એની પછી વાંચો શું છે, શું કરાય, ક્યાં લખાય? મૂડી ખાતાની ઉધાર બાજુ જાહેરાત ઝુંબેશ પર 6,000 અને 4,000. પેરેગ્રાફ. તેઓએ 1/4/17 થી આયુષને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યું. છેલ્લો પેરેગ્રાફ. ઉપરની વિગતો પરથી આમનોંધ લખી, પણ આમનોંધ આપણા બોર્ડમાં કઈ સમાય છે? પછી શું કીધેલું છે? પુનઃમૂલ્યાંકન ખાતું, મૂડી ખાતા, રોકડ ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરો. પહેલો હવાલો, આયુષ મૂડી તરીકે કેટલા અને પાઘડીના કેટલા, નવા ભાગીદારે કેટલી બાબતના રોકડા લાવવાના હોય, શેના શેના, મૂડીના મિલકતમાં ભાગ મેળવવા, પાઘડીના મૂડીના મૂડી ખાતે, પાઘડીના પાઘડીના પ્રીમિયમ ખાતે. નવો ભાગીદાર રોકડા લાવે છે, રોકડ આવે કે રોકડ જાય? બોલો, રોકડ આવે તો કેટલી બાબતના લાવે છે? મૂડીના અને મૂડીના મૂડી ખાતે, પાઘડીના પાઘડીના. ચલો, નવો ભાગીદાર કોણ છે? લખાશે પહેલા તે આયુષના મૂડી ખાતે કેટલા? 5,00,000. પછી પાઘડીના કયા ખાતે? તે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા? 1,00,000. સરવાળો. નવા ભાગીદારની પાઘડી બોલો કોને આપી દેવાય? જૂના ભાગીદારને. કયા પ્રમાણમાં? અત્યારે પાઘડીનું પ્રીમિયમ જમા છે, વેચો તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. જમા છે એટલા ઉધાર 1,00,000. કોને કોને અપાય? તે પહેલા લખાશે ભવ્યના મૂડી ખાતે અને પછી તે શ્લોકના મૂડી ખાતે. બંનેને કયા પ્રમાણમાં અપાય? ત્યાગના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? ત્યાગનું પ્રમાણ બોલો કેટલું? 1:1 છે. 50,000 અને 50,000. આમનોની બોલો શું કર દેવાની? ખતમ. રોકડ ખાતું ઉધાર છે કે જમા? તો રોકડ ખાતાની ઉધાર બાજુ. રોકડ ઉધાર છે ને, રોકડ ખાતાની કઈ બાજુ? સામેની વિગત લખાય આયુષના મૂડી ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે. રકમ 5,00,000 અને
મૂડી ખાતું ઉધાર છે કે જમા? તો મૂડી ખાતાની જમા. મૂડી ખાતાની જમા બાજુ સામીની વિગત કોના ખાનામાં? પાઘડીના પ્રીમિયમ નું ખાતું આપણે બનાવ્યું છે. પાઘડીના સોરી આયુષના મૂડી ખાતે રકમ કેટલી આવે? 5 લાખ. 6 લાખ રોકડમાં આવશે. અહીંયા હવે પાઘડીના પ્રીમિયમ નું ખાતું આપણે બનાવેલું છે. ભવ્ય અને શ્લોક નું મૂડી ખાતું બનાવેલું છે. આ ઉધાર છે કે જમા? બોલો, મૂડી ખાતાની કઈ બાજુ? મૂડી ખાતાની કઈ બાજુ? સામીની વિગત પાઘડીના પ્રીમિયમ ખાતે 50 અને 50. બીજો હવાલો, જમીન મકાનની કિંમત 80,000 થી છે ને? અંડરલાઈન કરો, થી. બે શબ્દ લખાવેલા, થી અને સુધી. થી અને થી શબ્દ આપે તો એને શું કહેવાય? વધારો અથવા સુધી શબ્દ આપે તો શું કહેવાય? નવી કિંમત. અહીંયા શબ્દ બોલો કયો છે? તો આ રકમ વધારાની છે કે ઘટાડાની? જમીન મકાન માં વધારો, મિલકત વધે, ફાયદો કે નુકસાન? ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન. જમીન મકાન ખાતે અત્યારે જમીન મકાન કેટલા? ઉપર જો કેટલા, એમાં 80,000 ઉમેર, 4,30,000. જમીન મકાન ને લખાય પાકા સરવૈયામાં મિલકત. નંબર 3, યંત્રોની કિંમત 160 સુધી ઘટાડી. સુધી શબ્દ છે ઉપર જો 2 લાખ માંથી 1,60,000 ઘટાડો કે વધારો? ફાયદો કે નુકસાન? પુનઃમૂલ્યાંકન. યંત્રો ખાતે 40,000, પાકા સરવૈયામાં યંત્રો 2,40,000 નવી કિંમત. હવાલા નંબર 4, દીવાદાર પર 10% બોલો શું ગણવાની? 1,60 છે ને, 1,60 ની નવી કિંમત કહેવાય ને? પાકા સરવૈયામાં આવશે 1,60,000. દેવાદાર પર 10% બોલો શું રાખવાની ગાલખાર? દેવાદાર મને લખાય ક્યાં? પાકા સરવૈયામાં ઉપર લેણા બાજુ. દેવાદાર ઇનર કોલમ. હવે આ જૂની ગાલખા તનામત બાદ કરવાની કે નવી? ગાલખા તનામત કેટલી? નવી. 10% ને? 10%. 1,08,000. અત્યાર સુધી કેટલાનું દારૂ પકડાતો? હવે કેટલાનું? ઓછું દારૂ પકડાય કે વધારે? ફાયદો કે નુકસાન? નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન. ગાલખા તનામત ખાતે 2,000. નંબર 4-5, નહીં ચૂકવેલ સમારકામ માટે કેટલાની જોગવાઈ કરવી? નહીં ચૂકવેલ એટલે એને કહેવાય ચૂકવવાનું બાકી. ચૂકવા મૂડી દેવા, ચૂકવવાનું બાકી સમારકામ. મૂડી દેવા લખ્યું કે મિલકત લેણા? શું વધે? મૂડી દેવા લખો તો દેવું વધે, મિલકત લેણા લખો તો આપણે મૂડી દેવા લખ્યું શું વધશે? દેવું વધે. ફાયદો કે નુકસાન? પુનઃમૂલ્યાંકન. ચૂકવવાનું બાકી સમારકામ. નંબર 6, 9 પ્રમાણે આવી ગયો.
કોઈ વિગત બાકી રહેશે? ક્રમમાં બધા ખાતા બંધ કરવાના. પહેલો કયો? પુનઃમૂલ્યાંકન નું પોર્ટલ કેટલા ઘટે? ઉધાર બાજુ ઘટે તો શું કહેવાય? નફો. જમા બાજુ ઘટે તો નફો અથવા ખોટ કોને અપાય? શું લખવાનું? ભાગીદારોના બાજુમાં બે ટકા કૌંસમાં જૂના ભાગીદારની જૂના પ્રમાણમાં મૂડી ખાતાની જમા બાજુ ને લખાઈશો તો વિગતમાં લખવાનું નમ મૂલ્યાંકન ખાતે. પહેલામાં જમા બાજુ ઘટતી રકમ શું લખવાનું? બા ને ક્યાં લઈ જવાના? લેણા. બા બાજુમાં જાય તો બાનું નામ બારે ₹5,40,000. શું લખવાનું? શરૂ ની મૂડી કેવાય કે બા લાવ્યા ભાગીદારો ના મૂડી ખાતા. પહેલો ભાગીદાર ભવ્ય 4,00,000. છેલ્લે પાકું સર્વાયું ચેક કરવા કોઈ રકમ ઘટે છે કે? ચલો મૂડી છે આવી ગઈ. સામાન્ય ના મત, વળતર ના મત, તે રોકાણા ના મત ત્રણે વેચી લીધા. બે બાકી છે, એ બંને ની નવી કિંમતો આપવામાં આવેલી તો કઈ લઈ લેવાની? 1,40,000. ચલો બાજુમાં શું ઘટે છે? અન્ય કોઈ વિગતો છે? બંને બાજુ સરવાળો કેવો હોવો જોઈએ? પાંચમું ચેપ્ટર અને છઠ્ઠું ચેપ્ટર બંનેમાં આ જ પ્રકારના દાખલા હવે પૂછાશે.